सभ्य जिग्नेश मेवाड़ीनी आसाम पुलिस द्वारा धरपकड़ कराता तेना विरोध में मुंद्रा मामलतदार ने आवेदन पत्र आपी रजूआत कराई। गुजरातना वडगामना धारासभ्य श्री जिग्नेशभाई मेवाणीनी विना कोई जानकारीए गैरबंधारणीय रीते पालनपुर खातेथी धरपकड़ करी अने आसाम लई जवामां आव्या छे, जेमने वहेली तके रिहा करवामां आवे एवी मांग साथे आवेदनपत्र आपवामां आव्युं हतुं। बे दिवस अगाउ गुजरातना गरीब शोषित अने वंचितो तेमज भारतीय नागरिकोना हक अधिकारो माटे लड़ता एवा वडगामना लड़ाकू धारासभ्य जिग्नेशभाई मेवाणीनी विना कोई जानकारी पालनपुर खातेथी धरपकड़ करवामां आवी छे, जे गैरबंधारणीय छे। एमने अगाउथी कोई जानकारी आपवामां आवी नहीं अने एमना परिवारोथी पण वात करवा देवामां आवती नथी, तेमना वकीलो साथे पण वात करवा देवामां आवती नथी। जाणे स्पष्ट कीनाखोरी राखी अने कायदानो दुरुपयोग करी जे रातोरात धरपकड़ करी अने आसाम पोलीसे गुना दाखल कर्या छे जे व्याजबी नथी। आवेदन पत्र द्वारा राज्यपाल ने मामलतदार श्री मुंद्राना मार्फते रजूआत करवामां आवे छे के आसाम पोलीस वहेली तके जिग्नेशभाई मेवाणीने रिहा करे, अन्यथा आवनारा समयमां अन्य बीजा कार्यक्रमों पण आपवानी पण फरज पड़ी शके छे एवी चीमकी आपी हती। मारुं नाम हरेश मोथारिया छे अने हूँ कच्छ जिला कोंग्रेस समितिमां अनुसूचित जाति सेलना वाइस चेरमेन तरीकेना पद पर हमणा आरूढ छूं। अने आजनो जे आ कार्यक्रम छे जे आपणे गुजरातना लड़ायक आगेवान अने नेता अने वडगामना अपक्ष धारासभ्य श्री एवा जिग्नेशभाई मेवाणी त्यारे आपणा गुजरात तेमज भारतना लोकोना संवैधानिक हक अने अधिकारों माटे जे लड़ी रह्या छे, गरीब शोषित वंचित वर्गना लोको माटे एमने न्याय मळे अने एमना हक्को मळे ए माटे ज्यारे निडरतापूर्वक लड़ाई लड़ी रह्या छे त्यारे आ भाजपनी सरकार येनकेन प्रकारे એમને હેરાન પરેશાન કરી કિનાખોરી રાખી અને એના પર કેસ થોપાવવાની કોશિશો કરે છે, ત્યારે હાલ ગઈકાલે જે આસામ પોલીસે એક ટ્વીટ જે એમણે જિગ્નેશભાઈએ કર્યું હતું એના સંદર્ભમાં એમની ગઈકાલે જે પાલનપુરથી ગેરકાયદેસર રીતે જે ધરપકડ કરવામાં આવેલ છે એને અમો અહીં તાલુકા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ સેલ એના વતી સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છીએ। એ સાથે દરેક સમાજના લોકો આગેવાનો અહીં પધાર્યા છે, એ પણ જિગ્નેશભાઈની રિયા માટે અહીં આવ્યા છે। તો અત્રેથી સરકારશ્રીને અમે એ કહીએ છીએ કે જિગ્નેશભાઈને તાત્કાલિક અસરથી રિયા કરો અને આસામની અંદર જ્યારે એમને લઈ જવામાં આવ્યા છે ત્યારે એમના પર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એના માટે સરકાર તકેદારી રાખે, અન્યથા જો જિગ્નેશભાઈને સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો તો સમગ્ર ગુજરાત અને ભારતભરમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડશે, જેની આ જવાબદાર તંત્ર અને સરકાર પણ નોંધ લે એવી અમે અહીંથી માંગ અને અમારી રજૂઆત કરીએ છીએ। મારું નામ મુકેશ આરગોર, સિનિયર મહામંત્રી મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ। આજરોજ સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનુસંધાને અને સમગ્ર ગુજરાતની અંદર વિવિધ સ્થળોએ વડનગરના ધારાસભ્ય અને સાથી કોંગ્રેસના મિત્ર લોકલડાયક નેતા જિગ્નેશભાઈ મેવાણીની ગેરબંધારણીય રીતે જે ધરપકડ થઈ છે એ ધરપકડના સમર્થન અને એને છોડાવવા માટે આજરોજ મુંદ્રા તાલુકા શહેર કોંગ્રેસ અને અનુસૂચિત જાતિ મહેશ્વરી ભાઈઓ દ્વારા બહોળી સંખ્યામાં રહી અને અહીં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાજ્યપાલશ્રી પાસે રજૂઆત કરવામાં આવી કે આ બંધારણીય હક મળેલા હકો દ્વારા જે કોઈ વ્યક્તિ રજૂઆત કરતો હોય ત્યારે આ કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર ડરાવવાનો જે માહોલ ઊભો કરી રહી છે અને કોમવાદ ફેલાવવાનું જે કામ કરી રહી છે એને તાત્કાલિક અસરથી ડામવામાં આવે અને જિગ્નેશ મેવાણીની જે ધરપકડ થઈ છે એને છોડી અને ન્યાય આપે એવી અમારી માંગણી છે, અને નહીતર પછી આ બાબતે જો કાંઈ નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર જેલભરો આંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે।